નમસ્કાર મિત્રો હું પટેલ જાગૃતિ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી ધોરણ નવ ગુજરાતી માધ્યમ વિષય વિજ્ઞાન પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે પાર્ટ સિક્સ મિત્રો આજે આપણે કલીલના ગુણધર્મો વિશે શીખીશું આપણે ટિંડલ અસર જોઈ અને ત્યારબાદ હવે આવે છે કલીલના ગુણધર્મો તો આપણે કલીલ દ્રાવણ વિશે શીખ્યા હતા કે કલીલ દ્રાવણ કોને કહેવાય તો કે આપણે કલીલ દ્રાવણ માહિતી મેળવી લઈએ કે કલીલ દ્રાવણ એટલે કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે આપણે વિક્ષેપિત કલા કહ્યું હતું આગલા પાઠમાં આપણે જોયું કે દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા એ દ્રાવક એટલે કે વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ કહેવામાં આવે છે અથવા તો તેને સોલ પણ કહેવાય છે તો એના આધારે કલીલના ગુણધર્મો અહીં બતાવ્યા છે તો સૌથી પહેલો ગુણધર્મ જોઈએ કે કલીલ એ વિષમાંગ મિશ્રણ છે ત્યારબાદ કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ હોય છે ને કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી થતા તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનું તે પ્રકિર્ણન કરી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે મિત્રો આપણે જે જૂથ પ્રવૃત્તિ જોઈ હતી તેમાં જૂથ ડીને આપણે જોયું હતું કે જેનું જૂથ ડીનું દ્રાવણ કલીલમય દ્રાવણ બનાવ્યું હતું કે જેમાં પચાસ એમએલ પાણીમાં એ દૂધના ટીપાં અથવા તો શાહીના ટીપાં નાખ્યા હતા જે દ્રાવણ કલીલ દ્રાવણ તરીકે આપણે નિષ્કર્ષ તારવ્યો હતો તો આપણે જોયું કે કલીલના કણોમાંથી આપણે પ્રકાશના કિરણનું કિરણ પૂજનું પ્રકિરણન થાય છે તે જોઈ શક્યા હતા એટલે કે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન પ્રકાશનો માર્ગ દેખાય છે આપણને તો કલીલને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રના તળિયે બેસી જતા નથી અને તેથી જ કલીલ સ્થાયી હોય છે કે કલીલ કણોને જો ખલેલ પહોંચાડે એટલે હલાવ્યા વગર થોડા સમય માટે રાખી મૂકવામાં આવે તો એના કણો પાત્રના તળીએ બેસી જતા નથી અને એટલા માટે જ કલીલ સ્થાયી હોય છે તો આ પ્રમાણે કલીલના ગુણધર્મો છે ત્યાર પછી આપણે જોઈએ કે કલીલકણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ એટલે કે સેન્ટ્રીફ્યુગેશન જે પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ દ્વારા કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે એટલે કલીલને આપણે જોયું કે નિલંબિત દ્રાવણ હોય તો તેને થોડા સમય માટે રાખી મૂકીએ તો તેના કણો પાત્રના તળીએ બેસી જાય છે આ ઉપરાંત નિલંબિત કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા એટલે કે ગાડી ગાળીને અલગ કરી શકાય છે એના કણોને જ્યારે કલીલ કણોને મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી પરંતુ એને અલગ કરવા માટેની એક વિશિષ્ટ પદ્ધતિ છે કઈ છે સેન્ટ્રી ફ્યુગેશન પદ્ધતિ છે કે જેના દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત વિક્ષેપણ માધ્યમ હોય છે આપણે જોયું કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એ દ્રાવણના ઘટક કણ તરીકે મુખ્ય છે કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેવો ઘટક એટલે કે વિક્ષેપિત કણો એ વિક્ષેપિત કલા બનાવે છે અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે જેના કણો નિલંબિત હોય છે જેને વિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે છે વિક્ષેપિત વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે અને કેટલાક સામાન્ય ઉદાહરણોને કોષ્ટક બે પોઈન્ટ એકમાં આપેલા છે તેમાં દર્શાવેલા કલીલ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સામાન્ય છે તો મિત્રો અહીં બે પોઈન્ટ એક કોષ્ટક બતાવ્યું છે જેમાં કલીલ કણો કલીલા કલીલ કણોના પ્રકાર કલીલનો પ્રકાર આપ્યો છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ આપ્યું છે તો એના ઉદાહરણ તમે જોઈ શકો છો આ ટેબલમાંથી જે બતાવ્યા છે જેમ કે પહેલું ઉદાહરણ બતાવ્યું છે કે ધુમ્મસ વાદળ અથવા તો ઝાકળ જે કલીલનો પ્રકાર છે એરોસોલ એનો વિક્ષેપણ માધ્યમ છે વાયુ અને વિક્ષેપિત કલા પ્રવાહી છે મિત્રો આપણે વિક્ષેપણ માધ્યમ અને કલા કોને કહેવાય તે શીખ્યા છે તો તેના આધારે આપણે ઉદાહરણ જોઈએ તો તરત જ ખ્યાલ આવી જશે કે એમાં માધ્યમ કોણ છે અને વિક્ષેપિત કલા કોણ છે ત્યાર પછી છે ધુમાડો અથવા તો વાહનમાંથી બહાર નીકળતો ધુમાડો એ પણ એરોસોલ કહેવાય છે એમાં વિક્ષેપણ માધ્યમ છે વાયુ અને વિક્ષેપિત કલા છે ઘન ત્યાર પછી શેવિંગ ક્રીમ પ્લવન તો એ એક પ્રકારનો કલીલનો પ્રકાર છે કે એ ફીણ પ્રકારનું પ્લવન છે અને એમાં વિક્ષેપણ માધ્યમ છે પ્રવાહી અને વિક્ષેપિત કલા છે વાયુ દૂધ અને ફેસ ક્રીમ જોઈએ તો એ પણ એક ઇમલ્શન અથવા તો પાયસ કહેવાય છે કલીનો પ્રકાર એમાં વિક્ષેપણ માધ્યમ છે પ્રવાહી અને વિક્ષેપિત કલા પણ પ્રવાહી છે આ પ્રમાણે બીજા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે મિત્રો તમે એ અભ્યાસ કરી શકો છો ત્યાર પછી અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે કે સૌથી પહેલો પ્રશ્ન છે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો તો આપણે સમાગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ આગળના પાઠમાં આપણે જોઈ ગયા છે તે છતાં આપણે શોર્ટમાં મુદ્દા તરીકે જોઈ જઈએ કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ અહીં નાના મુદ્દા તરીકે દર્શાવ્યા છે જેને આપણે વિસ્તારથી લખી શકીએ એક તો આપણે જોઈએ કે સમાગ મિશ્રણ કોને કહેવાય અને વિષમાંગ મિશ્રણ કોને કહેતા તો સૌથી પહેલાં ઘટકમાં આપણે એનું સંગઠન જોઈએ તો કે સમાગ મિશ્રણમાં એક સમાન સંગઠન ધરાવતું હોય સમાગ મિશ્રણ જ્યારે વિષમાંગ મિશ્રણ અસમાન સંગઠન ધરાવતું હોય ત્યાર પછી બીજો પોઈન્ટ કે તેના ભાગો અલગ ન પડેનો મતલબ કે તેના ભાગોને સમાંગ મિશ્રણના ભાગોને ભૌતિક રીતે અલગ પાડી શકાતા નથી જ્યારે વી સમાન મિશ્રણના ભાગોને ભૌતિક રીતે અલગ પાડી શકાય છે અને ત્રીજો મુદ્દો છે કે સમાંગ મિશ્રણ મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે જ્યારે વી સમાન મિશ્રણ મિશ્ર થયા બાદ અલગ અલગ પ્રકારની ભૌતિક અવસ્થા ધરાવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સમાંગ મિશ્રણ એટલે કે ખાંડ અને પાણીનું મિશ્રણ મીઠું અને પાણીનું મિશ્રણ આ ઉપરાંત હવા એ પણ સમાંગ મિશ્રણ કહેવાય આયોડીન અને આલ્કોહોલનું મિશ્રણ જે સમાંગ મિશ્રણના ઉદાહરણ તરીકે લખી શકાય અને વીસમાંગ મિશ્રણ જોઈએ તો રેતી અને ખાંડનું મિશ્રણ મીઠું અને લાકડાનો વહેર ત્યારબાદ મીઠું અને સલ્ફર પણ આવી શકે પાણી અને તેલનું મિશ્રણ એ સમાંગ મિશ્રણ તરીકે ઓળખી શકાય છે ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન શોલ દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે આપણે શોલ વિશે આપણે શું જોયું કે સોલ એટલે કે એક પ્રકારના કલીલ જ કહેવાય છે તો સોલ દ્રાવણ અને નિલંબન એ ત્રણે એકબીજાથી કઈ રીતે અલગ પડે તો આપણે સોલ જોયું કે સોલ એ સ્થાયી હોય છે જ્યારે દ્રાવણ દ્રાવણ પણ સ્થાયી હોય પરંતુ નિલંબન એ સ્થાયી નથી આપણે જોઈએ નિલંબિત કણોને જોયા કે નિલંબિત કણોના ગુણધર્મ જોયા તો નિલંબન એ સ્થાયી નથી ત્યાર પછી આપણે જોઈએ કે સોલ અને દ્રાવણમાં પ્રકાશ કિરણોનું પ્રકીર્ણન સોલમાં પ્રકાશ કિરણોનું પ્રકીર્ણન થાય છે જ્યારે દ્રાવણમાં પ્રકાશ કિરણોનું પ્રકિર્ણન કરતા નથી અને નિલંબનમાં પણ પ્રકાશ કિરણોનું પ્રકિર્ણન જોવા મળે છે એટલે કે તેના કણોમાં પ્રકાશ કિરણોનું પ્રકિર્ણન સોલમાં અને નિલંબનમાં જોવા મળે છે જ્યારે દ્રાવણમાં પ્રકીર્ણન જોવા મળતું નથી અને સોલમાં જોઈએ તો કે દ્રાવ્ય કણો ફિલ્ટર પેપર વડે એટલે કે ગારણ પ્રક્રિયામાંથી પસાર થાય છે જ્યારે દ્રાવણમાંથી પણ દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે પરંતુ નિલંબનમાં આપણે જોયું કે કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા ફિલ્ટર પેપરમાંથી પસાર કરી શકાતા નથી તો આ પ્રમાણે સોલ દ્રાવણ અને નિલંબન એકબીજાથી આ રીતે અલગ પડે છે ત્યાર પછી આપણે જોઈશું ત્રીજું ઉદાહરણ છે એક દાખલો આપ્યો છે નાનકડો સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડને બસ્સો તાણું કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીમાં ઓગાળેલ છે તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો બરાબર અહીં દ્રાવણની સાંદ્રતા આપણને વજન આપ્યા છે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ અને સો ગ્રામ પાણી અહીં મિત્રો આપણે જોઈ શકીએ કે સૌથી પહેલાં જોઈએ તો આપણે દ્રાવક અને દ્રાવ્ય એ બેને ઓળખીએ તો આપણને ખબર પડી જશે કે અહીં જે સોડિયમ ક્લોરાઈડને સો ગ્રામ પાણીમાં ઓગાળેલો છે તો અહીં પાણી એ દ્રાવક થશે અને સોડિયમ ક્લોરાઈડ એ દ્રાવ્ય થશે બંનેના વજન ગ્રામમાં આપ્યા છે એટલા માટે આપણે દ્રાવણની સાંદ્રતા પણ વજનથી વજનની ટકાવારીમાં આપણે શોધવી પડશે તો તે માટે આપણે આપેલી માહિતી જો જોઈએ તો આપણી પાસે શું છે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છે એટલે કે દ્રાવ્ય છે અને સો ગ્રામ પાણી છે એટલે કે દ્રાવક છે તો આપણને ખબર છે કે દ્રાવણ કેવી રીતે બને દ્રાવ્ય વધતા દ્રાવક કરીએ તો દ્રાવણ મળી જશે બરાબર તો તે આધાર આપણે જોઈએ પાછળ દાખલો તો અહીં જોઈએ કે સૌથી પહેલાં આપણી પાસે છે દ્રાવ્યનું વજન નોટ કરી લીધું અહીં દાખલો બતાવ્યો છે કે દ્રાવ્યનું વજન આપણી પાસે છે છત્રીસ ગ્રામ અને દ્રાવકનું વજન છે સો ગ્રામ બરાબર દ્રાવ્ય એટલે સોડિયમ ક્લોરાઇડ થશે અને દ્રાવક એટલે પાણી છે તો દ્રાવણનું વજન બરાબર આપણને સૂત્ર ખબર છે કે દ્રાવ્યનું વજન વધતા દ્રાવકનું વજન એટલા માટે અહીં છત્રીસ ગ્રામ દ્રાવ્ય વધતા સો ગ્રામ દ્રાવક કરીએ તો આપણી પાસે દ્રાવણનું વજન કેટલું મળશે એકસો છત્રીસ ગ્રામ દ્રાવકનું વજન દ્રાવણનું વજન થઈ જાય છે ત્યાર બધી આપણે ત્યાર પછી આપણે સૂત્ર લગાવીશું તો કે દ્રાવણની સાંદ્રતા વજનથી વજનની ટકાવારી આપણે શોધીશું દ્રાવણનું વજનથી વજન ટકાવારી શોધીએ તેનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા સો બરાબર તો આપણા બધા દ્રાવણનું કદ આપણને મળી ગયેલ વજન મળેલું છે તો દ્રાવ્યનું વજન આપણી પાસે છે છત્રીસ દ્રાવણનું વજન આપણું ટોટલ મળ્યું છે એકસો છત્રીસ તો મિત્રો આટલો ભાગાકાર તમે સામાન્ય રીતે કરી શકો અને એ ભાગાકાર કરતાં તમારો જવાબ આવશે છવ્વીસ પોઈન્ટ સુડતાલીસ ટકા તો આ પ્રમાણે આપણને દ્રાવણની સાંદ્રતા કેટલી મળશે છવ્વીસ પોઈન્ટ સુડતાલીસ ટકા દ્રાવણની સાંદ્રતા મળે છે ત્યાર પછી આપણો આગલો ટોપિક આવશે કે મિશ્રણના ઘટકોનું અલગીકરણ આ પ્રમાણે વચ્ચે ત્રણ પ્રશ્નો આવે છે ત્યાર પછી આપણો નવો ટૉપિક ચાલુ થશે કે મિશ્રણના ઘટકોનું અલગીકરણ એટલે કે મિશ્રણમાં જે ઘટકો રહેલા છે તેને કેવી રીતે અલગ કરી શકાય તો આપણે શીખી ગયા કે મોટાભાગના કુદરતી પદાર્થો રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી આપણને જે કુદરતી પદાર્થો મળે એ રાસાયણિક રીતે શુદ્ધ નથી પરંતુ મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં છે આપણને જે મિશ્રણ મળે છે એને અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિ છે તો એ અલગીકરણ મિશ્રણના ઘટકોને અલગ કરીને તે ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે તો વિષમાંગ મિશ્રણને આપણા રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથથી વીણવું ચાળવું ઘરણીથી ગાળવું વગેરે દ્વારા સરળતાથી તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાય છે એટલે આપણી પાસે જો વિષમાંગ મિશ્રણ હોય તો આપણે એને સામાન્ય રીતે અલગ કરી શકીએ પરંતુ સમાંગ મિશ્રણને આપણે જોયું કે તફાવતમાં પણ જોયું કે સમાંગ મિશ્રણના ઘટકોને ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી જ્યારે આપણા રોજિંદા જીવનમાં કેટલાય વિષમાંગ મિશ્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આપણે જેમ કે ચોખામાંથી કાકરા વીણીએ ઘઉંમાંથી કંઈ વીણવું તો તેના આપણે હાથથી આ પ્રકારના મિશ્રણ વિષમાંગ મિશ્રણ બરાબર તો તેને આપણે હાથથી વીણીને અલગ કરી શકીએ અથવા તો ચાળવીને અલગ કરી શકીએ અથવા તો ઘણીથી ગાળીને પણ આપણે અલગ કરી શકીએ એટલે આ અલગ અલગ પદ્ધતિઓ છે તો એના દ્વારા એના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાય એટલે કે એના મૂળભૂત ઘટકોમાં આપણે વિધિ દ્વારા અલગ કરી શકીએ છીએ મિશ્રણના ઘટકોના અલગીકરણ માટે કેટલીક વખતે વિશિષ્ટ પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે હવે કેટલીક વાર એવા પ્રવાહી હોય છે જે બી સમાંગ હોય છે તો આપણે તેને એની કેટલીક પદ્ધતિઓ છે તે જોઈએ તો અહીં એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈશું કે ભૂરી અથવા તો કાળી ભૂરી એટલે કે કાળી શાહીમાંથી રંગીન ઘટકણ એટલે કે રંગક કેવી રીતે મેળવી શકાય છે આપણે બધાએ શાહી તો જોઈ જ છે બરાબર તો તે શાહીમાં રંગીન ઘટકણ એટલે કે જે રંગક ઉમેરવામાં આવે છે તો તેને આપણે કેવી રીતે અલગ કરી શકીએ તો એના માટે એક પ્રવૃત્તિ બતાવી છે તે જોઈશું એક બીકરમાં અડધે સુધી પાણી ભરો એક બીકરમાં અડધે સુધી પાણી ભરવાનું છે બીકરના ઉપરના ભાગને વોચ ગ્લાસથી ઢાંકી દો મિત્રો આકૃતિમાં આપણે જોઈશું કે કેવી રીતે વોચ ગ્લાસ એટલે કે એક પ્રકારની કાચની નાની ડીશ હોય છે અહીં આપણે ગરમ પાત્રને ગરમ કરવાનું છે એટલે આપણે કાચનું બીકર લઈશું તો વોચ ગ્લાસમાં શાહીના થોડા ટીપા લો વોચ ગ્લાસ એ નાની કાચની ડીશ જેવી હોય છે જેમાં શાહીના થોડા ટીપા લીધા છે હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો આપણે શાહીને સીધી એટલે કે પ્રત્યક્ષ રીતે ગરમ કરવા માંગતા નથી તમે વોચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું જોઈ શકો છો શું કરવાનું છે કે આ રીતે તૈયાર કરેલી જે આપણે વોચ ગ્લાસમાં શાહીં લીધી છે એને બીકરની ઉપર જે આપણે કાચના બીકર લીધું છે એમાં પાણી ભર્યું છે એની ઉપર મૂકો અને કાચના બીકરને ગરમ કરવા માટે રાખી દો એટલે આપણે સાહીને ડાયરેક્ટલી ગરમ નથી કરવાની પણ સેના દ્વારા ગરમ કરવાની બીકરની ઉપર રાખ્યું છે બીકરની અંદર પાણી ગરમ થશે અને તેની વરાળ દ્વારા વોચ ગ્લાસ જે કાચનો છે તે પણ ગરમ થશે આ રીતે આપણે સાહીને ગરમ કરવાનું છે બરાબર તો તમે જોઈ શકશો કે વોચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું દેખાશે વોચ ગ્લાસમાંથી બાષ્પીભવન જોવા મળશે બાષ્પીભવન થતું રહે છે એકવાર આપણે પ્ર અહીં જે ચિત્ર બતાવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો નીચેનું ચિત્ર બતાવ્યું છે કે અહીં એને ગરમ કરવામાં છે આ બીકર બતાવ્યું છે કાચનું કાચના બીકરની ઉપર વોચ ગ્લાસ બતાવ્યો છે આપણે કીધું છે કાચની ડીશ છે એની અંદર સાહી નાખી છે અને પાણી ભરેલું બીકર છે એને ગરમ કરવાથી એમાંથી બાષ્પ નીકળતી જોવા મળે છે બરાબર તો બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો એટલે કે આમાંથી આપણે જોઈ શકીશું કે બાષ્પ નીકળતી આપણને દેખાશે જ્યાં સુધી બાષ્પ નીકળતી દેખાય ત્યાં સુધી દેખાવાનું બંધ ન થાય ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો અને જ્યારે વોચ ક્લાસમાં કોઈ જ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરો એટલે કે બાષ્પ જ્યાં સુધી નીકળતી દેખાશે ત્યાં સુધી ગરમ કરવાનું છે ત્યાર પછી ગરમ કરવાનું બંધ કરો ધ્યાનથી તેનું અવલોકન કરો અને તમારા અવલોકનો નોંધો તો તમારા મતે વોચ ક્લાસમાંથી શેનો બાષ્પીભવન થયું હશે આપણે જોયું કે વોચ ક્લાસમાંથી જે બા બાષ્પ નીકળતી દેખાય છે એ શેની હશે તો મિત્રો એ પાણી હોય છે જે પાણીની બાષ્પ થઈને બહાર નીકળતી દેખાવામાં દેખાય છે બીજો પ્રશ્ન શું વોચ ક્લાસમાં કોઈ અવશેષ બાકી રહે છે તો હા કારણ કે વોચ ક્લાસમાં શું બાકી રહેશે પાણીની બાષ્પ થઈને નીકળી જાય છે પણ બાકી બચશે શાહીના અવશેષ બાકી રહે છે તમે શું અર્થઘટન કરો છો શું શાહી એક જ પદાર્થ છે કે તે મિશ્રણ છે બરાબર આપણે જે આ પ્રવૃત્તિ કરીએ એના પરથી આપણે કહી શકીએ કે શાહી એ એક રંગકનું પાણીમાં બનાવેલું મિશ્રણ છે શાહી એક રંગક છે અને એનું મિશ્રણ શેમાં બનાવેલું છે પાણીમાં બનાવેલું મિશ્રણ છે એટલા માટે જેને ગરમ કરતાં પાણી બહાર નીકળી જાય છે અને જે રંગક છે એ વોચ ક્લાસમાં બાકી રહી જાય છે તો આપણને માલુમ પડે છે કે શાહી રંગકનું પાણીમાં બનેલું મિશ્રણ છે ખ્યાલ આવશે આ ઉપરની પ્રવૃત્તિ દ્વારા આપણને ખબર પડે કે શાહી એ શું છે રંગકનું પાણીમાં બનેલું મિશ્રણ છે આમ આપણે બાષ્પીભવન દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટક એટલે કે દ્રાવક પાણીને અબાષ્પશીલ ઘટક દ્રાવ્ય રંગકથી અલગ કરી શકીએ છીએ એટલે આપણે જોયું કે શાહીનું દ્રાવણ બનેલું છે એમાં કોણ કોણ છે દ્રાવક છે બાષ્પશીલ ઘટક દ્રાવક એટલે કે પાણી અને દ્રાવ્ય શું થશે અંદર રંગક એ બંનેને આપણે આ પ્રવૃત્તિ દ્વારા અલગ કરી શકીએ છીએ તો આ પ્રમાણેની પ્રવૃત્તિ દ્વારા આપણે મિશ્રણના ઘટકોનું અલગીકરણની એક પ્રવૃત્તિ જોઈ છે ત્યાર પછી આપલા આપણી બીજી પ્રવૃત્તિ જે આવે છે તેને મિત્રો આપણે આગલા પાઠમાં જોઈશું દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય છે એ પણ એક પ્રવૃત્તિ છે તો તે આપણે આગલા પાઠમાં જોઈશું Bartta Maro